દેશના યુવાનોમાં દેશભક્તિ પ્રદીપ્ત કરતું અને સેનાના 3 વિભાગની પ્રાથમિક તાલીમ આપતું વિશ્વનું સૌથી મોટું ગણવેશધારી યુવા સંસ્થા એટલે કે એનસીસી. એનસીસી દ્વારા આઝાદીના 75 વર્ષની સફળ ઉજવણીના ભાગરૂપે કન્યાકુમારીથી દિલ્હી સુધી 3200 કિલોમીટરની સાયકલોથોનનું ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરતની 7 અને વડોદરાની 6 મહિલા કેડેટ્સ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું અને તેઓ દ્વારા 2100 કિલોમીટર કાપીને આજરોજ વડોદરા આવી પહોંચ્યા, ત્યારે વડોદરામાં રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ગુજરાત એનસીસીના એડીજી અને વડોદરા એનસીસીના તમામ જે કેડેટ્સ છે સાથે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આઝાદીના 75 વર્ષની ઉજવણી સાથે મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગુજરાત એનસીસી દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધી મેગા સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું. આ સાયકલ યાત્રામાં વડોદરા અને સુરતની મહિલા કેડેટ્સે ભાગ લીધો. 8 ડિસેમ્બર કન્યાકુમારીથી નીકળી જે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ અને દીવ થઈ ગુજરાતમાં આવી, જે આજે વડોદરા આવી પહોંચી. લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે વડોદરાના રાજમાતા દ્વારા સાયકલોથોનમાં જોડાયેલ મહિલા કેડેટ્સનું સ્વાગત કરવામાં આવ્યું. 13 મહિલા કેડેટ્સ દ્વારા માર્ગમાં આવતા ડિફેન્સના મહત્ત્વના સ્થળોની મુલાકાત લેવામાં આવી. તેમણે લોકો અને એનસીસીના કેડેટ્સ સાથે સંવાદ સાંધીને ભારતના વિકાસની ગાથા વર્ણવી તેમજ નુક્કડ નાટક કરીને મહિલા સશક્તિકરણનો સંદેશો આપ્યો. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે અને 6 તારીખે આગળના પ્રવાસ માટે પ્રયાણ કરશે. તેમના ઉદ્દેશ્ય વિશે જાગૃતિ ફેલાવશે. जैसे एनसीसी ने 75 वर्ष पूर्ण किए हैं, जिसमें हम महिला सशक्तिकरण का एग्जाम्पल सेट करते हुए आ रहे हैं. हम रास्ते में कहीं हमने सोशल गैदरिंग किए हैं, रास्ते के जैसे हमने 5 स्टेट कवर किए हैं, तमिलनाडु, केरला, कर्नाटक, गोवा, महाराष्ट्र. वहाँ के कैडेट्स, वहाँ के लोगों के साथ हमने पब्लिक इंटरेक्शन किया है. तदुपरांत हमने कई नुक्कड़ नाटक भी पब्लिक प्लेसेस पे किए हैं, बीच वगैरह में, और जिसमें हमारा यही संदर्भ है कि भारत की महिला ऑलरेडी सशक्त है, और जिसका उदाहरण हमने चंद्रयान 3 और हाल ही में संपन्न हुए एशियन गेम्स में देखा है. क्या नाम आपका? मेरा नाम कैडेट मार्गी पारगी, गुजरात डायरेक्टरेट से हूँ. जय हिंद. मारू नाम निशिता राठवा, गुजरात थी. अमे 13 छोकरियो, એમાંથી અમે 7 છોકરીઓ વડોદરાની છે. અમે લોકો 8 ડિસેમ્બરથી ચાલુ કર્યું છે. કન્યાકુમારીથી અમે લોકો રાઇડ કરીને આજે અહીંયા વડોદરા આવી પહોંચ્યા છે. આ રાઇડમાં અમારી ટોટલ રાઇડ 3232 કિલોમીટરની છે, જેમાં 32 દિવસ રાઇડિંગ ડેઝ છે, જેમાંથી આજે અમે 2100 કિલોમીટર જેટલું તો અંતર કાપી લીધું છે. અને અમને લોકોને બહુ સારું સ્વાગત મળ્યું છે. કન્યાકુમારી, કેરલા, કર્ણાટકા, ગોવા, મહારાષ્ટ્ર થઈને 31 ડિસેમ્બર 2023ના રોજ અમે લોકો ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યા હતા અને આજે વડોદરામાં આવી ચૂક્યા છે. જી, વડોદરામાં અત્યાર સુધીમાં રસ્તામાં કયા કયા પ્રકારના સંદેશ આપે, શું મોટો લઈને નીકળ્યા છો આપ? અમે લોકો એ જ મોટો લઈને નીકળ્યા છે કે છોકરીઓ, એ બધા સૌ કોઈ જાણે છે કે છોકરીઓ બધું કરી શકે છે, પણ અમુક જગ્યાએ એવું હોય છે કે છોકરીઓને આગળ નથી જવા દેતા. એટલા માટે અમે 13 છોકરીઓ નીકળ્યા છે કે હા, છોકરીઓ કરી શકે છે, તો એમને આગળ વધારો અને એમને આગળ તમે લોકો સપોર્ટ કરો. એ સૌ કોઈ બધા કરી શકે છે. એ જેમ આજે અમે 13 છોકરીઓ ઘરની બહાર નીકળ્યા છે, તેમ તમે સૌ કોઈ નીકળી શકો છો. તો ગર્લ્સ, તમને એક જ મેસેજ છે કે તમને તમારું સપનું જે હોય એ બહાર નીકળો અને તમારું સપનું પૂરું કરો. તમને સૌ કોઈ સપોર્ટ કરશે, એક વખત તમે બહાર નીકળજો. કઈ કઈ એક્ટિવિટી કરીને મેસેજ આપો છો? એક્ટિવિટી કઈ કઈ કરો છો જ્યાં રોકાવ છો ત્યાં, અને શું મેસેજ આપો છો? અમારું શેડ્યુલ એ જ હોય છે કે અમે લોકો સવારે રાઇડિંગ કરીએ છીએ અને અમને રસ્તામાં બહુ બધા અડચણો નડે છે. ચઢાઈ આવે છે, ઉતરાઈ આવે છે, ખરાબ રસ્તા હોય છે, ટ્રાફિક પણ એટલો બધો હોય છે,
પરંતુ અમે લોકો હિંમત હારતા નથી અને આગળ ને આગળ વધીએ છીએ. અને એ જ સંદેશો છે કે તમે સૌ કોઈ આગળ વધો અને બસ આમ આગળ વધતા રહો. નિશિતા રાઠવા. બહુ ખુશી હૈ કે હમારે પરિસર મેં મહિલા શક્તિ કા અભેદ્ય સફર કે નામ સે જો 12 બેટિયાં સાયક્લોથોન મેં જો ભાગ લિયા હૈ. એનસીસી કે કેડેટ્સ હૈ, ઉન્હોને કન્યાકુમારી સે દિલ્હી જાને કા સફર કિયા હૈ ઓર આજ વો વડોદરા સે પાસ હો રહી હૈ. તો હમને ઉનકા યહાં સ્વાગત કિયા ઓર ઉનસે બાતે કરી ઓર ઉન્હોને અપને યાત્રા કે બારે મેં હમે બતાયા. તો હમારે લિયે, હમારે વડોદરા કે લિયે, હમારે રાજ્ય કે લિયે ઓર હમારે દેશ કે લિયે બહુ ખુશી કી બાત હૈ કે યે લડકિયાં ઇતને શક્તિશાળી સ્વરૂપ સે આત્મનિર્ભર સે યે પ્રવાસ કર રહી હૈ, 33 દિવસ કા પ્રવાસ કર રહી હૈ ઓર અભી તક ઉન્હોને અચ્છી તરહ સે કિયા હૈ. આગે ભી ઉનકે પ્રવાસ કે લિયે હમારી શુભકામના હૈ સભી વડોદરાવાસીઓ કી તરફ સે. ઓર દિલ્હી મેં વો હમે પ્રધાનમંત્રી સે ભી મિલને વાલી હૈ, માનનીય પ્રધાનમંત્રી સે. તો યે ભી બહુત બડી ખુશી કી બાત હૈ ઓર દેશ કે ભારત કે અમૃત મહોત્સવ કે સમય યે ઇતના સુંદર કાર્ય હમારે શહેર કી બેટીઓ કે ઓર રાજ્ય કી બેટીઓ સે હો રહા હૈ, ઇસકી હમે બહુત બહુત ખુશી હૈ. ધન્યવાદ.